નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 7 વિષય નું છે કલાકાર નિપુલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં એક ચિત્રકાર હોય છે, એ ખૂબ જ સરસ મજાના ચિત્ર બનાવતા હોય છે. સંગીતકાર હોય છે, એ ખૂબ જ સરસ મજાનું સંગીતમાં એ સરસ મજાના રાગમાં ગાતા હોય છે અને તાલમાં તબલા ઢોલક આ બધું વગાડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક શિલ્પી વિશે વાત કરશું. શિલ્પી કોને કહેવાય? બરાબર, જે મૂર્તિઓ સર્જે એને શિલ્પી કહેવાય છે. હવે શિલ્પીમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. તમને ખબર છે, રેત શિલ્પ પણ ખૂબ જ સરસ મજાનું કરતા હોય છે. હવે રેત શિલ્પ કઈ જગ્યાએ થાય? તો કે દરિયા કિનારે મોટી મોટા ચિત્રો છે, એ ચિત્રો રેતીમાં પ્રદર્શિત કરે અને રેત શિલ્પ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાઠમાં એ શિલ્પી વિશે જોઈશું. તો શિલ્પી અહીંયા કેવું છે? તો કે સરસ મજાની મૂર્તિ બનાવનારને શિલ્પી કહેવામાં આવ્યું છે. આ શિલ્પી એ ખૂબ જ અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હોય છે. આ મૂર્તિઓ જોઈ અને ભલભલા દંગ રહી જતા હોય છે. કોઈ મૂર્તિમાં કોઈ પણ પ્રકારની ભૂલ શોધી શકતું નથી, પરંતુ કલાકારની આખરે એક ભૂલ થાય છે, જે ભૂલના લીધે તેને યમરાજ પાસે જવું પડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ સમજીશું. પાઠ 7, કલાકારની ભૂલ. ચોપડીમાં પાના નંબર 29 પર આપેલું છે. સૌ પ્રથમ હું ચોપડીમાં પાઠનું વાંચન કરીશ અને તમને સમજાવીશ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું અને શિલ્પીનું નામ હતું તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન એ અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિઓ જોઈ અને ભલભલા દંગ રહી જતા હતા. મોહન છે એક બેનમૂન મૂર્તિઓ બનાવતો હતો, જેને જોઈ અને ભલભલા લોકો દંગ રહી જતા હતા. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવી. હવે અહીં એ સૌપ્રથમ પોતાના મિત્ર છે એ મિત્રની મૂર્તિ બનાવે છે. હવે મિત્રની મૂર્તિ જોઈ અને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોક આગ્રહ કર્યો. હવે અહીંયા મિત્ર નહોતો, પણ મિત્રની જ મૂર્તિ બનાવેલી હતી. તો એ મિત્રના મામા છે ને, એ તેને કહે છે કે ચાલ મારી સાથે બજારમાં આપણે મીઠાઈ લઈ આવીએ. પરંતુ આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી હતી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. હવે મોહને પોતાના ઘરની બાજુમાં એ ચોકીદારની મૂર્તિ બનાવી હતી. હવે ચોકીદારની મૂર્તિને જોઈ અને ઘરમાં જે ચોરી કરવા માટે ચોર આવ્યા હતા ને, એ પણ નાસી ગયા હતા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. આખરે સમય જતા તે વૃદ્ધ થવા લાગ્યો. અહીં છે એ ઘણા વર્ષો સુધી મોહન છે ને એ મૂર્તિ બનાવતો રહે છે, પરંતુ સમય જતા એ વૃદ્ધ થાય છે. એને વિચાર આવ્યો કે હવે ગમે ત્યારે મારું મૃત્યુ આવશે, મારે મરવું પડશે, મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. એને મનમાં વિચાર આવ્યો કે હવે તો હું વૃદ્ધ થતો જાઉં છું, મારું મૃત્યુ ગમે ત્યારે આવી શકશે, પરંતુ મારે કંઈક એવું કાર્ય કરવું જોઈએ જેથી લોકો મને વર્ષો સુધી યાદ કરે. વિચાર કરતા કરતા તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ ને તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. હવે એણે વિચાર કરતા કરતા પોતાના જ રંગ રૂપ આકાર અને કદ ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. હવે એમાં 10 મૂર્તિઓમાં અને મોહનમાં આપણે ધારી ધારીને જોઈએ ને તોય પણ કાંઈ આપણે ભેદ ખબર પડે નહીં એવી સરસ મૂર્તિઓ બનાવી હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કરી. હવે રાત્રે જ્યારે નિંદરમાં હતો ત્યારે એને એક સપનું આવ્યું કે આવતીકાલે મારું મૃત્યુ થવાનું છે. બરાબર, તેણે એક તરકીબ એટલે કે યુક્તિ વિચારી કરી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચ્ચે જઈ અને ઊભો રહી ગયો. હવે સવાર પડતાની સાથે જ તેણે જે 10 મૂર્તિઓ બનાવી હતી ને, તેમાં વચ્ચે જઈ અને બરાબર ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા માટે યમરાજે પોતાના દૂતને મોકલ્યો હતો. યમરાજ એટલે કે કોણ? તો કે મૃત્યુના દેવતા. એમ પોતાના દૂતને મોકલ્યો કે મોહનને તું લઈ આવ. દૂત મોહનના ઘેર આવ્યો. જોયું તો એક સાથે 11 મોહન ઉભા છે. બરાબર, દૂતને પણ નવાઈ લાગી.
એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં. હવે દૂત અહીં મોહનના ઘરે આવે છે અને તે જોઈ અને દંગ રહી જાય છે કે અહીંયા તો એક સાથે 11 મોહન ઉભા થઈ ગયા છે, મારે કયા મોહનને પકડી જવાનો છે અને યમરાજ પાસે લઈ જવાનો છે તે વિચાર કરે છે. એટલે એ ખાલી હાથે યમરાજની પાસે ગયો, યમરાજને બધી જ વાત કરી. હવે અહીં તે સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે પાછો ફર્યો. કોની પાસે? યમરાજ પાસે. ખાલી હાથે લઈ દૂતને ખાલી હાથે આવેલો જોઈ અને યમરાજ છે ખૂબ જ ગુસ્સે થઈ ગયા. યમરાજને બધી વાત કરી, દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ, મોહન તો એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો. આપણે તો દેવતા છીએ, થોડી બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનું નથી. અહીં યમરાજને કહે છે દૂતને કે મોહન તો એક જ છે બરાબર, પણ એ બુદ્ધિશાળી અને ચતુર છે અને એનાથી તું બની ગયો. આપણે દેવતા છીએ, તું થોડી બુદ્ધિ ચલાવ એટલે મોહન પકડાઈ જશે બરાબર. દૂત તો પાછો ચાલ્યો. મોહનને દૂતના પગલાનો અવાજ સંભળાયો, પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈ અને ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. યમરાજે દૂતને કહ્યું કે તું થોડીક તારી બુદ્ધિ ચલાવ એટલે એ બુદ્ધિપૂર્વક છે ને, અહીં એ બધા મોહનને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે, જો કે બધી મૂર્તિઓમાં પણ જીવંત જ લાગતી હતી. એક મોહન જીવતો છે એ ખબર પડી ગઈ, પણ દરેક મૂર્તિ પણ એની જીવંત જ લાગતી હતી બરાબર. એવી મૂર્તિ મોહને બનાવી હતી. મોહન પણ ક્યાંય આંખ પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોય તો તારી બધી જ મૂર્તિ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિની કિંમત સાવ તુચ્છ છે. હવે દૂત એને કહે છે કે તું મૂર્તિ સર્જવામાં નિષ્ણાંત છો, મૂર્તિ તારી ખૂબ જ સુંદર છે, પણ તે એક ભૂલ કરી છે. જો એ ભૂલ ન હોય ને તો તારી મૂર્તિની કિંમત એ અનેક ગણી વધી જાય, પરંતુ તે ભૂલ કરી છે ને તેના લીધે તારી મૂર્તિની કિંમત સાવ તુચ્છ એટલે કે નજીવી થઈ ગઈ છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં, એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? મોહન પોતાની ભૂલ જાણવા માટે આતુર થાય છે અને કહી દે છે કે કઈ ભૂલ છે બરાબર. દૂત તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે, અને દેવતા મોહનને પકડીને લઈ ગયા. યમરાજે દૂતને થોડી બુદ્ધિ ચલાવવા માટે કહ્યું હતું, અહીં તે બુદ્ધિ ચલાવે છે અને દૂતને શોધી કાઢે છે અને તરત જ તેને યમરાજ પાસે લઈ જાય છે.